ભરૂચ જેના નામથી ઓળખાય છે, જેના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે, તે પાવન સલીલા માં નર્મદાનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે. માં નર્મદાના તટે રહેતા શહેરીજનો તેમજ કાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા માં નર્મદા નદીમાં છોડાતું ગંદુ પાણી, ડ્રેનેજના પાણી, પ્લાસ્ટિકની થેલીઓ, પૂંજાપાઓ થેલીઓ વગેરેથી માં નર્મદાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. ભરૂચ શહેર અને જિલ્લાનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ઓળખાય છે. આ કંપનીઓ તેમનું વેસ્ટ કેમિકલ તેમજ ગંદુ પાણી નર્મદા નદીમાં ઠાલવતા હોય છે. પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરી રહી છે તેવું સામાજિક કાર્યકર દર્શનભાઈ તેમજ અમૃત કહાનું કહેવું છે કે જેટલી પ્રજા જવાબદાર છે તેટલી સરકાર પણ જવાબદાર છે. ભરૂચ નર્મદા નદીને કાંઠે આવેલ વિસ્તારમાં લોકો દ્વારા પ્રદૂષિત પાણી તેમજ ડ્રેનેજનું પાણી માં નર્મદામાં છોડાય છે. પ્લાસ્ટિકની થેલીઓ, પૂંજાપાઓ વગેરે જેવી પાણીને પ્રદૂષિત કરે તેવી પ્રવૃત્તિ થાય છે. આની પર સરકારે ધ્યાન આપવું જોઈએ અને આવી પ્રવૃત્તિ કરતા લોકો, કંપનીઓ વાલા હોય કે કોઈ પણ હોય, તેમને દંડ કરવો જોઈએ. ગંદા પાણીને રિસાયક્લિંગ કરી શુદ્ધ પાણી નદીમાં જાય તેના માટે કાંઠા વિસ્તારમાં પંપ સ્ટેશનો ઊભા કરવા જોઈએ. ધ્રાંતના ગંદા પાણી માટે મોટી કુંડીઓ બનાવવી જોઈએ, જેથી કરી માં નર્મદાની પવિત્રતા જળવાય અને માં નર્મદાનું પાણી પ્રદૂષિત થતું અટકે. માં નર્મદા નદીમાં અસંખ્ય જળચર પ્રાણીઓ વસે છે, તેમના પણ જીવ બચે. માટે સરકારશ્રીએ જેમ ગંગા બચાવ અભિયાન શરૂ કરી તેમ નર્મદા બચાવ અભિયાન ચાલુ કરવું જોઈએ એવી લોકોની માંગ ઉઠી છે. હા, મારું નામ દર્શન પ્રવીણભાઈ સગર છે. મારે હાજીકાના બજાર બહાદુર બ્રજમાં રહેવાનું. હું છેલ્લા 10 વર્ષથી નર્મદા મૈયાના કિનારે દર્શન કરવા આવું છું, પણ ઘણા સમયથી જોઈ રહ્યો છું કે નર્મદા મૈયાના કિનારે આવું છું, માનું પાણી ધીરે ધીરે ઓછું થાય છે, પ્રદૂષિત થાય છે. તો મને ધ્યાનમાં આવ્યું કે પ્રશાસન, જે નગરપાલિકાની જે લાઈનો છે સામે તમે જોઈ રહ્યા છો, અહીંગારી લાઈનની અંદરથી પાણી નીકળશે, પાણી જવાનો રસ્તો ડાયરેક્ટ નદી કિનારે છે, નર્મદા મૈયાની અંદર ઠલવામાં આવે છે. અહીંગારી છે, પૂર્જા છે, કસક છે, મોટી બજાર છે, બધું પાણી, ગટરનું પાણી માની અંદર ઠલવાય તો માર પ્રદૂષિત થશે ને, બીજું શું થાય. તો મારે આ જ વસ્તુ કહેવું છે કે પ્રશાસન આ વસ્તુને ધ્યાનમાં રાખે અને આને લઈને નિર્ણય લે. જ્યારે જે સ્થાનિક લોકો છે તે લોકોની બી આ સમસ્યા છે. તમે કહો છો પ્રશાસન કે સ્થાનિક લોકો કચરો નાખે છે, તો પાણી ક્યાંથી આવે છે? આખી ભરૂચની પબ્લિકનું પાણી અહીં નદીમાં આવે છે. તો મારે એ જ કહેવું છે કે આનો તમે ટૂંક સમયમાં નિર્ણય લો. જેમ કે મધ્યપ્રદેશમાં નર્મદા સમગ્ર નામની સંસ્થા છે, તે સ્વચ્છતાનું કામ કરે છે. નર્મદા મૈયાના કિનારે કોઈ કચરો નાખે તો તેને વ્યવહારિક દંડ કરવામાં આવે છે. તો આપને આ વસ્તુને ધ્યાનમાં લઈને પ્રશાસનને એ જ કહેવું છે કે આ પાણી નદીમાં ઠલવાવું ના જોઈએ. આજે કંપનીઓનું પાણી ઠલવાય છે, ગટરનું પાણી ઠલવાય છે, માસ અશુદ્ધ જ થાય. આજે ગંગા મૈયામાં કરોડો રૂપિયા સફાઈ અભિયાન કરે છે, કરોડોની લોન સરકાર આપે છે, તો સ્વચ્છતા નથી થતું. તાપી મૈયાની બી આ પરિસ્થિતિ છે. તો હું એ જ કહેવા માંગુ છું પ્રશાસનને, જો આવું ને આવી પરિસ્થિતિ રહેશે તો નર્મદા મૈયાને બી સ્વચ્છતાનું અભિયાન આપણે શરૂ કરવું પડશે કે નર્મદા સ્વચ્છતા અભિયાન શરૂઆત કરો. એટલે પ્રશાસનને મારે આ જ વિનંતી છે, આ વસ્તુ પર ધ્યાન દોરાવો, આ ગટરો બંધ કરો અને પાણી માનીને ઠલવા ના દો. આજે માં દૂર જાય છે એનું કારણ બી આ જ છે. ને એવી પરિસ્થિતિ ના નિર્માણ થાય કે પાણીની વેટ પાઘીને વેટ નર્મદા મૈયા વેઠી થઈ જશે. આજે લોકો નાહવા માટે બી નથી આવતા કે પાણી કેમ, તો કે માનું પાણી અશુદ્ધ છે. એ ભાવના છે ને, લોકોની ભાવનાને લાગણી જોડે નિર્માણ ના કરો. પ્રશાસન ધ્યાન આપો ને ક્લિયર તમે માનું પાણી શુદ્ધ કરાવો, કે આ ધંધો બંધ કરી દો તમે લોકો. હું આ જ કહેવા માગું છું તમને. નર્મદે હર.